જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ એની વાત છે એ જોઈ હતી કે ભાઈ પૃથ્વી ફરતે ચંદ્રનું પરિભ્રમણ છે એ ગુરુત્વાકર્ષણને લીધે આપણે સમજાવી શકીએ છીએ. સૂર્યની ફરતે ગ્રહોનું પરિભ્રમણ છે એ સમજાવી શકીએ છીએ. ચંદ્ર તથા સૂર્યને કારણે થતી ભરતી અને ઓટ વિશેની વાત છે એ આપણે આના લીધે શું કરી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. હવે નવો પ્રશ્ન છે કે ભાઈ જો શું છે, તો કે જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે. જો બરાબર સમજો પ્રશ્ન, કે જો બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ અડધું કરવામાં આવે તો, અને સોરી ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમાં ગુરુત્વાકર્ષણ બળમાં શું ફેર થશે. તો જો એનું અંતર છે એ અડધું કરવામાં આવે, કે જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ચાર ગણું થાય છે. બરાબર છે. ત્યાર પછી બીજી વાત આવે છે, બીજો પ્રશ્ન છે કે ભાઈ દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે, તો પછી ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં ઝડપથી નીચે કેમ પડતો નથી. જો આ વસ્તુ તમને સમજાવવાની છે કે ભાઈ દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે. તો એક ભારે પદાર્થ એ હલકા પદાર્થની સાપેક્ષમાં ઝડપથી કેમ પડતો નથી. જો દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેમના દ્રવ્યમાનના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે, આથી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં ઝડપથી કેમ પડતો નથી, તો કે દરેક પદાર્થ પર લાગતું, જો એનો જવાબ છે કે ભાઈ દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે, પરંતુ તેના પર લાગતો ગુરુત્વાપ્રવેગ સમાન હોય છે
આથી એક ભારે પદાર્થ, આથી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષ ઝડપથી નીચે પડતો નથી. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે ગુરુત્વાપ્રવેગ. આ ગુરુત્વાપ્રવેગ શું છે એ આની પછીની વાત જે આપણે આવે છે એમાં ભણવાનું છે. અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે ગુરુત્વાપ્રવેગ, તમને આમ પ્રારંભિક વાત કરી દઉં કે ગુરુત્વાપ્રવેગ એટલે શું, તો એની પ્રારંભિક જવાબ એવો થાય કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે, પદાર્થ જ્યારે નીચે આવે છે ત્યારે એના વેગમાં સતત વધારો થાય છે. પદાર્થના વેગમાં જે સતત વધારો થાય છે તેને તે પદાર્થનો ગુરુત્વાપ્રવેગ કહે છે. બરાબર છે. હવે બીજી વાત આવે છે, છઠ્ઠો પ્રશ્ન છે, પૃથ્વી તથા ચંદ્ર એકબીજાથી આકર્ષણ બળથી આકર્ષે છે. પૃથ્વી છે એ ચંદ્રને આકર્ષે છે, આપણે હમણાં વાત કરી એમ. ચંદ્ર છે એ કોને આકર્ષે છે, પૃથ્વીને. તો બંને જે છે એ ચંદ્ર છે, તો શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે જ બળથી ચંદ્ર પૃથ્વીને આકર્ષણ છે, તો તે બળ કરતા મોટું હોય છે કે નાનું હોય છે કે સમાન હોય છે તે સમજાવો. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એમાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ મોટું હોય છે કે નાનું હોય છે એ વાત છે, એ આપણે સમજાવવાની છે. તો એની વાત આપણે સમજીએ કે પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તેટલા જ બળથી ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે. પરંતુ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત બળ સમાન અને પરસ્પર કેવા હોય છે, વિરુદ્ધ હોય છે. બરાબર છે. પણ અહીંયા શું છે કે ચંદ્ર છે એનું કદ નાનું છે, પૃથ્વીનું કદ કેવું છે, મોટું છે. માટે ચંદ્ર છે એ પૃથ્વીને એની તરફ આકર્ષી શકતો નથી, જ્યારે પૃથ્વી છે ચંદ્રને એની તરફ આકર્ષી શકે છે. બરાબર છે. હવે આ પ્રશ્નનો જવાબ તમે લખી લેજો. હવે સાંભળજો કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે, એના બે પ્રશ્નો આપણે સમજવાના છે. એ સમજીએ આપણે, બરાબર, થોડીક સમજણ જેવા પ્રશ્ન છે એટલે આપણે સૂત્રને આધારે બે પ્રશ્નો સમજવાના છે એવો પ્રયત્ન કરીએ. તો જો સૌથી પહેલા જે છે એ સમજીએ તો શું થશે, તો કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે, તો કે પહેલું કે એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે, એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરતા તેના ગુરુત્વાકર્ષણમાં શું ફેર થશે, આ સવાલ છે. બરાબર છે. તો હવે એનો જવાબ છે કે બે પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, માટે જો કોઈ એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે તો શું થાય છે, કે gf = gm1 m2 / r² નો સ્ક્વેર. આ મૂળ સૂત્ર છે. આ શું છે, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મૂળ સૂત્ર છે. હવે જો કોઈ એક પદાર્થનું દળ બમણું કરવામાં એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે તો, હવે જો કોઈ એક પદાર્થનું દળ છે એ બમણું કરવામાં આવે તો શું થાય, તો એની વાત આપણે જોઈએ કે f = g m1 m2 / r² બરાબર છે. એટલે દળ બમણું કરતા ગુરુત્વાકર્ષણ બળ પણ કેવું થશે,
અહીં દળ બહુગુણ કરતા ગુરુત્વાકર્ષણ બળ બહુગુણ થશે એટલે બે ગણું થઈ જાય છે ગુરુત્વાકર્ષણ બળ. હવે બીજી વાત છે કે જો તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો તેમની વચ્ચેનું અંતર, હવે બીજી વાત છે કે બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો શું થાય? તો કે એફ બરાબર જી એમ વન એમ ટુ અને બે આર નો સ્ક્વેર. તો બરાબર એફ બરાબર જી એમ વન એમ ટુ ફોર આર સ્ક્વેર એફ બરાબર. તો અહીંયા શું થાય છે? તો કે એમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ, તો તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ ચોથા ભાગનું થશે તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ કેવું થશે? તો કે ચોથા ભાગનું છે એ ગુરુત્વાકર્ષણ બળ થશે. બરાબર છે. હવે બંને પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો, તો કે જો બંને પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું થાય? આ એકનું કહ્યું, અહીંનું ડબલ કરવામાં આવે તો બે બે ચાર ગણું. એટલે તમે સમજી લેજો, તમે લખી લેજો કે જો બંને પદાર્થ છે સાંભળજો એનું દ્રવ્યમાન છે એ બમણું કરવામાં આવે તો એમની વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેટલા ગણું થશે? તો કે એમના વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ છે એ ચાર ગણું થશે. કેટલા ગણું થશે? ચાર ગણું થશે. હવે આપણે નવો ટોપિક શરૂ કરવાનો છે. એ ટોપિકનું નામ છે મુક્ત પતન. શું નામ છે? મુક્ત પતન એટલે શું અને મુક્ત પતન પામતા પદાર્થ માટે ગુરુત્વા પ્રવેગનું મૂલ્ય સમજાવો. હમણાં જે મેં તમને કીધું હતું એમ ગુરુત્વા પ્રવેગ બરાબર, એટલે આપણે ગુરુત્વા પ્રવેગનું સૂત્ર પણ લખવાનું છે અને ગુરુત્વા પ્રવેગ વિશેની વાત પણ આપણે સમજવાની છે. એ આનો મેઇન પ્રશ્ન છે. આપણે ગુરુત્વા પ્રવેગનું મૂલ્ય પણ છે એ સમજવાનું છે. બરાબર. તો હવે એ શરૂ કરીએ. હવે આપણે સમજીએ, જો મુક્ત પતન એટલે શું સમજાવો. મુક્ત પતન એટલે શું સમજાવો. મુક્ત પતન એટલે શું સમજાવો. બરાબર છે. હવે એની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી મુક્ત કરતા તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે જેને પદાર્થનું મુક્ત પતન કહે છે. મુક્ત પતન કરતા પદાર્થ છે
મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ છે એ શું હોય છે? શૂન્ય હોય છે. અને મુક્ત પતન કરતા પદાર્થનો ત્યાર પછી પદાર્થનો વેગ સતત વધતો, ત્યાર પછી પદાર્થનો વેગ છે એ સતત શું થાય છે? વધતો જાય છે. હવે ગુરુત્વા પ્રવેગ, હવે અહીંયા જુઓ તમે કે પદાર્થ, આપણે એમ કીધું કે મુક્ત પતન કરતો પદાર્થ છે એ શરૂઆતમાં એનો વેગ શું હોય છે? તો કે શૂન્ય. અને પછી આપણે કોઈ પણ પ્રકારનો એની ઉપર બાહ્ય બળ નથી લગાવ્યું. જુઓ અહીંયા એક શબ્દ અહીંયા ખાસ આવે છે કે બાહ્ય બળ આપ્યા સિવાય. હવે આપણે તો અહીંયા એક વસ્તુ તો આપણે ભૂલ થાય ને, જો તમે યાદ રાખતા હોય તો, કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વનું માપ આપે છે. એમ કે છે કે જ્યાં સુધી કોઈ પણ બાહ્ય, જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર તમે બાહ્ય બળ ન લગાડો ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ છે પોતાની ગતિ ચાલુ રાખે છે. હવે અહીંયા મેં તમને એવું કીધું કે જ્યારે કોઈ પદાર્થને બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી નીચે પાડવામાં આવે છે ત્યારે એ પદાર્થ ક્યાં આવે છે? નીચે આવે છે. આપણે બાહ્ય બળ નથી લગાડ્યા પણ તો એની ઉપર બાહ્ય બળ કયું લાગે છે? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ખોટો કે ન્યૂટનને છૂટેલું ગુરુત્વાકર્ષણ ખોટું? તો કે નહીં, આના ઉપરથી જેણે સાબિત કર્યું છે કે સફરજન નીચે પડ્યું ત્યારે એ નીચે શું કામ આવ્યું, એની ઉપરથી તો આપો ગુરુત્વાકર્ષણ શોધાડો. સફરજન નીચે મુક્ત રીતે જાયું એટલે કોઈ બાહ્ય બળ લાગ્યો નહોતું, પણ ઊંચાઈથી મુક્ત કરતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થ ક્યાં આવે છે? નીચે આવે છે અને એના વેગમાં સતત વધારો થાય છે. આ વધારો શું કામ થાય છે? એ જે ન્યૂટને શોધ્યું એને એનો ગુરુત્વા પ્રવેગ કહે છે. અને આપણે હવે એ ગુરુત્વા પ્રવેગ વિશેની વાત આપણે જોવાની છે, બરાબર છે? એટલે ગુરુત્વા પ્રવેગ એટલે શું? આપણો એવો પ્રશ્ન આપણે લખીએ કે ભાઈ ગુરુત્વા પ્રવેગ એટલે શું? આપણે હવે એ પ્રશ્નનો જવાબ લખીએ કે ભાઈ ગુરુત્વા પ્રવેગ એટલે શું? તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં ઉદ્ભવતા કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને પદાર્થનો ગુરુત્વા પ્રવેગ કહે છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને પદાર્થનો શું કહે છે? ગુરુત્વા પ્રવેગ કહે છે. પદાર્થના ગુરુત્વા પ્રવેગની સંજ્ઞા જી છે. એની સંજ્ઞા શું છે? જી છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જે છે એની સંજ્ઞા જી છે. તો આ જી નું આપણે સૂત્ર તારવવાનું છે, બરાબર છે? પહેલા જી નું શું તારવવાનું છે? સૂત્ર. અને પછી આપણે એનો જી નું શું ગોતવાનું છે? મૂલ્ય. પછી આપણે જી નું મૂલ્ય શોધવાનું છે. એટલે આપણો હવે પછીનો મોટો પ્રશ્ન આવો થશે કે જો બહુ સરસ પ્રશ્ન છે, કે ગુરુત્વા પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરી તેનો એકમ જણાવો. ગુરુત્વા પ્રવેગ જીનો એકમ
જણાવો. અહીંયા આપણે જોવાનું છે તો જુઓ ગુરુત્વાપ્રવેગનું ગુરુત્વાકર્ષણ. હવે એનો આપણે જવાબ લખીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ F = mg, M1 M2 = r² આ સમીકરણ નંબર 1. કે અહીંયા બળ છે કેટલું છે આટલું લાગે છે આ આપણે જોયું. પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે તો કે F = mg અને સમીકરણ નંબર 1 નો. F = mg હવે આ સમીકરણ 1 છે આ સમીકરણ 2 આમાં બે આ બાજુ સમાન છે તો સમીકરણ 1 અને 2 છેદમાં r² અહીંયા m બરાબર m1 g m1 m2 છેદમાં r² અહીંયા m બરાબર શું છે હવે અહીંયા તમે જુઓ કે અહીંયા બરાબર તમે યાદ રાખજો કે M1 માં ગુરુત્વાકર્ષણ બળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં એક જે છે એ પૃથ્વી છે. M બરાબર શું છે? પૃથ્વી છે. એટલે અહીંયા જુઓ તમે કે ગુરુત્વાકર્ષણના સંદર્ભે ગુરુત્વાકર્ષણની વાત કરીએ ત્યારે M1 બરાબર શું છે? પૃથ્વીનું દળ. અને M2 બરાબર શું છે? તો કે ભાઈ પદાર્થનું દળ. હવે આ M પણ શું છે અને ખાલી M જે લખ્યો છે એ પણ કોનું દળ છે? તો કે ભાઈ પદાર્થનું દળ. તો હવે સમીકરણ અને આપણે 3 નંબર આપીએ તો સમીકરણ 3 માં તો આ M2 અને આ M એ બે સરખો છે, પદાર્થનું દળ એ બે ઉડી. તો કે mg બરાબર g m1 m2 r² આ બે ઉડી ગયો તો g બરાબર મોટો g m r² તો આ જે છે એ શું છે? તો કે આ g જે આપણને આપ્યો છે એ કોનું છે? તો કે આ g એ પદાર્થનો, અહીંયા g એ પદાર્થનો શું છે? ગુરુત્વાપ્રવેગ છે. હવે એનું મૂલ્ય ગોતીએ તો જુઓ અહીંયા g બરાબર એનું સૂત્ર સમીકરણ લખ્યું ત્યારે મેં તમને એનું મૂલ્ય લખાયું હતું 6.672 × 10⁻¹¹ એટલે અહીંયા 6.672 − 11. m એટલે પૃથ્વીનું દળ, m બરાબર પૃથ્વીનું દળ જે છે એની વાત કરીએ તો 6 × 10⁻²² એટલા kg બરાબર. આનો એકમ તમે જાણો છો ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં kg². હવે અહીંયા જે આવે છે એ શું આવે છે? r એટલે પૃથ્વીનું ત્રિજ્યા, અહીંયા r એટલે અંતર, પણ અંતર એટલે કોનાથી? તો કે પૃથ્વીની ત્રિજ્યાથી અંતર એ માપવામાં આવે છે. એ પૃથ્વીની ત્રિજ્યા જે છે એ 6.4 × 10⁻¹² એટલા મીટર લેવામાં આવે છે. હવે આ બધાનો તમે જો ગણતરી મૂકો તો આ બધાની ગણતરી ઉપરથી એવું સાબિત થાય છે કે અહીંયા જુઓ તમે કે g બરાબર આનું મૂલ્ય છે એ આવે 9.8 મીટર પ્રતિ સેકન્ડ² આ જે છે એ g નું મૂલ્ય છે. એટલે તમારે યાદ રાખવાનું છે આ g નું મૂલ્ય. આ ગણતરી તમારે લોગ ટેબલ થી થાય પણ એ આપણે એટલી બધી માથાકૂટમાં નહીં પડતા. આપણે યાદ રાખીએ છીએ જી નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ² એટલું છે એ આપણને જી નું મૂલ્ય મળે છે. તો અહીંયા તમે જુઓ કે આપણે શું મેળવ્યું છે? તો કે પદાર્થના ગુરુત્વાપ્રવેગ જી નું મૂલ્ય, પહેલા એનું ગાણિતિક સ્વરૂપ મળ્યું. પદાર્થના ગુરુત્વાપ્રવેગ નું સૂત્ર શું છે? તો કે જી બરાબર નાનો જી, જો અહીંયા બે જી છે આ જી અને આ જી, આનો તફાવત હમણાં આપણે જોઈશું. તો આ જી અને આ જીમાં શું ફેર છે? તો કે નાનો જી અને મોટો જી એવું આપણે એને કહીએ છીએ. નાનો જી જે છે એ પદાર્થનો ગુરુત્વાપ્રવેગ છે અને મોટો જી છે એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય છે એ આપણને બતાવે છે.
તો અહીંયા તમારે બરાબર જોવાનું છે કે ગુરુત્વા પ્રવેગનું મૂલ્ય શું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. આનો અર્થ શું થાય એ આપણે હવે સમજીએ. તો કે એનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે પૃથ્વી ઉપર મુક્ત રીતે પતન પામતો હોય ત્યારે તે પદાર્થ છે એનો વેગ દર સેકન્ડે 9.8 મીટર, કેટલો દર સેકન્ડે છે એ 9.8 મીટર જેટલો વધે છે. બરાબર છે, આ વસ્તુ તમારે સમજવાની છે. આજે આપણે એટલું રાખીએ છીએ, આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળની વાત જોઈશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.